વડોદરામાં યુરિયા ખાતર ઊંચા ભાવે વેચવાનું કૌભાંડ, સબસિડીનું ખાતર કંપનીઓમાં ઊંચા ભાવે વેચવાનું કૌભાંડ ઝડપાયું. 6 સપ્ટેમ્બરે ખાતરના જથ્થાની 638 બેગ મળી હતી. નાયબ ખેતી નિયામકે 4 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. 2 કન્ટેનર ચાલક, ખાતર આપનાર, લેનાર સામે ફરિયાદ. મહેસાણા પાસેના અંજલી ટ્રેડરના સંચાલકે આ જથ્થો મોકલ્યો હતો. સુનિલ અમારી સાથે જોડાઈ ગયા. સુનિલ, આ ખાતરનો જથ્થો ક્યાંથી આવ્યો, ક્યાં મોકલવાનો હતો, શું વિગતો સામે આવી રહી છે? જી ચોક્કસથી પ્રીતિ, જણાવી દો કે ગત 6 તારીખના રોજ કરજણ પોલીસે બાતમીના આધારે કરજણ નેશનલ હાઈવે 48 ઉપરથી શંકાસ્પદ ખાતર ભરેલી કન્ટેનરને ઝડપી પાડ્યું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરતા આ ખાતર ઊંચી ભાવે કંપનીઓમાં વેચવાનું કૌભાંડ બહાર આવ્યું છે. વાત કરવામાં આવે તો મહેસાણા ખાતે આવેલ અંજલી ટ્રેડર્સના માંથી ખાતર બોમ્બે મહારાષ્ટ્ર ખાતે આવેલ મોકલવામાં આવ્યું. આભાર તમામ વિગતો માટે સુધી.